કેમ છો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે મેથ્સ શોર્ટકટમાં. આની પહેલા આપણે ડિક્શનરી વર્ડ જોઈ દઉં, ફાઇન્ડ રેન્ક ઓફ ધ વર્ડ ઇન ધ ડિક્શનરી. એની અંદર આપણે અલગ અલગ શબ્દો આપેલા હોય અને એના ઉપરથી આપણે ડિક્શનરી વર્ડ શોધ્યો હતો. અહીંયા આપણે જે શબ્દ શોધવા જઈ રહ્યા છીએ એની અંદર બે શબ્દો એક સરખા આપેલા હોય, ધારો કે બે વાર ઈ આપેલો હોય, બે વાર યુ આપેલો હોય, બે વાર એમ આપેલો હોય, તો આવી રીતે બબે ત્રણ ત્રણ શબ્દો એક સરખા આપેલા હોય ત્યારે આપણે ડિક્શનરી ક્રમને કઈ રીતે શોધવો, બરાબર છે? તો એ આપણે અહીંયા શીખીએ. આપણને ફરી શબ્દો આપ્યા છે, જે શબ્દો આપ્યા છે એને આપણે ફરી એકવાર લખી નાખીએ. એસ ઈ સી આર ઈ અને ટી, બરાબર છે? ઓકે, હવે આ શબ્દોને આપણે ક્રમ પ્રમાણે ગોઠવીએ, આલ્ફાબેટિક પ્રમાણે. તો સૌ પ્રથમ આપણને કયો શબ્દ મળશે? સી. બીજો શબ્દ કયો હશે? ઈ. તો અહીંયા બે શબ્દ છે, તો આપણે બે બંનેની ઉપર બે લખશું. પછી આપણો શબ્દ આવશે આર, અને પછી શબ્દ આવશે એસ, અને પછી આવશે ટી. તો આ રીતે આપણને અલગ અલગ શબ્દો આપ્યા છે. હવે આપણે પેલા શબ્દથી ચાલુ કરીએ, માનો કે એસ થી ચાલુ કરીએ છે, તો એસ નો ક્રમ કેટલામાં હશે? ચાર નંબર ઉપર. હવે ચાર ની આગળ જેટલા પણ એનાથી નીચા નંબર આવતા હોય એ બધા આપણે લઈ લેવાના, જેમ કે ત્રણ, બે, એક. તો જોઈ લે કેટલી વાર આવે છે, એક, બે, ત્રણ અને ચાર. કુલ કેટલા શબ્દ આવ્યા? ચાર આવ્યા. જુઓ, ઈ બે વખત, સી અને આર, કુલ કેટલા શબ્દ આવ્યા? ચાર. તો અહીં કેટલા લખવાના? ચાર. અને એમાં ઈ કેટલી વખત આવે છે? કોઈ શબ્દ બે વખત આવે છે તો કે ઈ. તો અહીંયા હું લખશું 2 ફેક્ટોરિયલ. ફરી વાર જુઓ, અહીંયા કેટલા નંબર ઉપર આપેલું છે? ચાર નંબર. તો એની આગળની સાઈડ જુઓ, બરોબર છે? જેટલા નંબર એની નીચે ના હોય એ બધા ગણી લેવાના, એક, બે, ત્રણ અને ચાર. તો કેટલા લખશો? ચાર. એમાં ફરી ફરી આવતા હોય, નેક્સ્ટ અગેન અગેન ફરી થતા હોય એવા શબ્દો જુઓ, તો અહીંયા ઈ છે, અહીંયા ઈ છે, તો બે વાર ઈ આવે છે, બરોબર? હવે આ એક આપણે શબ્દ પૂરો કર્યો, હવે ઈ ઉપર જઈએ. હવે જ્યારે ઈ લઈએ છીએ ત્યારે ઈની આગળ બે નંબર ઉપર છે, તો આપણી પાસે ખાલી આગળ કેટલો હશે? એક જ હશે. તો આપણે કેટલા લીધા? એક. હવે ઈ જુઓ, અહીંયા ઈ છે અને અહીંયા પણ ઈ છે, તો ઈ કેટલી વાર આવે છે? બે વખત. તો ફરી વાર હું લખશું 2 ફેક્ટોરિયલ, બરોબર છે? હવે સી ઉપર જાઓ, સી. તો એક, એક થી નાનો શબ્દ છે અહીંયા, ત્રણ, બે, પાંચ, એક થી નાનો તો છે ને, તો ત્યાં હું લખશું 0. 0 ના છેદમાં શું આવશે? 1 ફેક્ટોરિયલ. ફરી વાર ત્રણ નંબર ઉપર, આર ઉપર જાઓ, અહીંયા કેટલા આપ્યા છે? ત્રણ. તો આગળ જુઓ, ત્રણ કરતા નાની સંખ્યા છે તો કે છે, કેટલા છે? બે. તો ત્રણ કરતા નાના એક જ સંખ્યા છે, એ કઈ છે? ઈ. તો અહીંયા હું લખશું 1. હવે જોવાનું, એક ઈ ડબલ વખત આવે છે? નહીં. તો નીચે ખાલી હું લખશું 1 ફેક્ટોરિયલ. પછી કોનો વારો આવ્યો? ઈ. તો ઈ ની આગળ જુઓ, ઈ બીજા ક્રમ ઉપર છે, તો આગળ બે થી નાનું કંઈક છે? એક નથી. તો અહીંયા હું આવશે 0 છેદમાં 1 ફેક્ટોરિયલ. અહીંયા 5 છે, 5 થી આગળ તો કંઈ છે જ નહીં, 0 ફેક્ટોરિયલ, અને છેદમાં હું આવશે 1. ઓકે, ફરી વાર જુઓ, તમે અહીંયા પહેલા એને આલ્ફાબેટિક પ્રમાણે ગોઠવો. સી તો 1 નંબર ઉપર આવે, ઈ તો 2, ઈ છે એ 2 નંબર ઉપર આવશે, ત્રીજા નંબર ઉપર આર આવશે, ચોથા નંબર ઉપર એસ આવશે, અને પાંચમા નંબર ઉપર ટી આવશે. હવે જ્યારે તમે એસ લઈ લો, એસ કયા નંબર ઉપર છે? 4 નંબર ઉપર. આનથી નાનો આલ્ફાબેટિક, આનથી નાના નંબરો જુઓ તો 2, 1, 3 અને 2, કુલ કેટલા આંકડા થયા? 4. તો 4 લખો, આમાં બી આવે છે એક વખત, તો ઈ બે વખત આવે છે, તો 2 ફેક્ટોરિયલ. પછી કોનો વારો આવ્યો? ઈ નો. તો અહીંયા 2 નંબર છે, એનથી નીચે ના જુઓ, 1. 2 તો એનથી નીચે નથી, 1. તો કેટલા લખવાના? 1. પણ ઈ 2 વખત છે, છેદમાં કેટલા લખશો? 2 ફેક્ટોરિયલ. સી એ તો 1 નંબર ઉપર છે, 1 થી નાનું તો કઈ હોય જ નહીં, એટલે 0. નીચે 1 ફેક્ટોરિયલ લખો. અહીંયા 3, 3 થી નાના 2, એટલે 1 આંકડો છે, તો 1 લખો, અને છેદમાં હું લખશો 1 ફેક્ટોરિયલ. હવે કોનો વારો આવ્યો? ઈ નો. ઈ એટલે 2. 2 થી નાનું ગઈ છે 5, તો 2 થી નાના ન કહેવાય, એટલે 0 ફેક્ટોરિયલ. 5, 5 પછી તો કઈ છે જ નહીં, એટલે 0 ફેક્ટોરિયલ. અને આ જે સંખ્યા આવશે એમાં પ્લસ 1 કરશું, એટલે આપણને સેક્રેટ જે શબ્દ સ્પેલિંગ છે એ કયા ક્રમ ઉપર છે તે મળશે. ચલો જોઈએ, અહીંયા 4 ફેક્ટોરિયલ છે. હવે આપણે અહીંયાથી ચાલુ કરવાનું 0 ફેક્ટોરિયલ, 1 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ અને 5 ફેક્ટોરિયલ, બરાબર છે? અહીંયા જે હશે એ સંખ્યાઓનો શું થશે? ગુણાકાર થતો જશે, બરાબર છે? અહીંયા આ બધી સંખ્યાઓનો ગુણાકાર કરી અને નીચે મૂકવાનો અને નીચે સરવાળો થશે. જો 0 ફેક્ટોરિયલ એટલે 1 કહેવાય, પણ અહીંયા 0 જ છે, એટલે અહીંયા હું આવશે 0 પ્લસ
અહીંયા 0 ફેક્ટોરિયલ છે એટલે 0 જ આવશે અહીંયા 1 ફેક્ટોરિયલ છે ગુણ્યા 2 ફેક્ટોરિયલ 2 ગુણ્યા 1 એટલે 2 આવશે બરાબર પછી આગળ જઈએ તો અહીંયા કેટલા છે 3 ફેક્ટોરિયલ પણ અહીંયા 0 છે એટલે ફરી 0 આવશે અહીંયા કેટલા છે તો કે છેદમાં 2 અને ઉપર 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ એટલે 24 થાય છેદમાં 2 એટલે અહીંયા આવશે 12 પ્લસ ઉપર 4 છે નીચેથી 5 ફેક્ટોરિયલ 120 અને એના છેદમાં કેટલા છે 2 ફેક્ટોરિયલ બરાબર તો હવે આને 2 2 ને ઉડાડીએ તો અહીંયા કેટલા આવશે 2 12 2 ને 24 240 આ બધાનું ટોટલ મારી આપણને તો ખબર પડે 240 ને 12 એટલે 252 252 ને 2 એટલે કેટલા થાય 254 અને પ્લસ 1 એટલે કેટલા થશે 255 એનો મતલબ કે આ જે શબ્દ છે સેક્રેટ S E C R E T એ 255 નંબરનો ક્રમ છે નો ક્રમ છે એટલે જ્યારે પણ આવી રીતે તમને બબ્બે શબ્દ એક સરખા આપેલા હોય તો તમે આ રીતનું આ રીત પ્રમાણે એને શબ્દનો ક્રમ ડિક્શનરી પ્રમાણે શોધ ચલો ફરી એક શબ્દ જોઈએ એ શબ્દ છે મુંબઈ M U M B A I ફરી આ શબ્દની અંદર બે વખત એમ આપેલો છે હવે આપણે જોઈએ તો અહીંયા આપણને શું આપ્યું છે આલ્ફાબેટિક પ્રમાણે આપણે ગોઠવીએ તો અહીંયા A છે તો A ની ઉપર શું આવશે 1 અહીંયા B છે તો એની ઉપર આવશે 2 પછી I આવશે તો એની ઉપર આવશે 3 અને M આવશે તો એની ઉપર આવશે 4 અને U આવશે તો એની ઉપર આવશે 5 હવે આ શબ્દની શરૂઆત કરીએ તો આપણે પહેલો શબ્દ લઈએ અહીંયાથી ચાલુ કરીએ આપણે તો M કયા નંબર ઉપર છે 4 નંબર ઉપર છે હવે જોઈ લઈએ એની આગળના શબ્દો કેટલા હશે 1 2 અને 3 કેમ કે 4 થી નાના કેટલા હોય તો કે 1 2 અને 3 તો આપણી પાસે કેટલા શબ્દ આવ્યા 3 હવે અહીંયાથી જુઓ કોઈ બે વખત છે તો M બે વખત છે તો અહીંયા હું લખશો 2 ફેક્ટોરિયલ બરાબર એક વખત M જતો રહ્યો હવે કોનો વારો આવ્યો 5 નો 5 તો n થી નાના કેટલા 1 2 3 અને 4 તો અહીંયા એક જ વખત એમ આવ્યો એક તો કેન્સલ આઉટ થઈ ગયો હવે આપણી પાસે કેટલી સંખ્યા વધી 4 તો આપણે અહીંયા હું લખશું 4 છેદમાં એક સરખા બે છે કે નથી અહીંયાથી આગળ જોવાનું નથી તો શું આવશે 1 ફેક્ટોરિયલ હવે ફરી આપણે 4 m લઈએ m પછીની સંખ્યા કેટલી તો કે 3 તો અહીંયા કેટલા લખશું 3 હવે જોવાનું એક સરખો છે કે નહીં તો અહીં 1 ફેક્ટોરિયલ પછી b નો વારો આવ્યો b તો કેટલા છે 2 2 ની આગળ કેટલા છે 1 જ છે તો અહીંયા કેટલા લખશું 1 ના છેદમાં 1 ફેક્ટોરિયલ હવે 1 નો વારો આવ્યો અહીંયા 1 છે 1 ની આગળ તો હોય જ નહીં 1 થી નાની સંખ્યા ના હોય એટલે 0 ફેક્ટોરિયલ 3 ની આગળ કંઈ નથી એટલે 0 ફેક્ટોરિયલ બરાબર એટલે કે 0 આ રીતનો આપણને સંખ્યા મળશે હવે આપણે ફરી આને લઈએ તો શું આવશે 0 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ અને 5 ફેક્ટોરિયલ અહીંયા બધાનો ગુણાકાર આપણે કરતા જઈએ ઉપરથી જોઈએ કેવી સંખ્યા આવે છે તો અહીંયા આવશે આપણી પાસે 0 પ્લસ અહીંયા 0 પ્લસ 2 એકા 2 કેમ કે આ 2 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ તો 2 એકા 2 પ્લસ અહીંયા 3 ફેક્ટોરિયલ અને અહીંયા 3 ફેક્ટોરિયલ અને અહીંયા 3 3 2 6 6 તરીને 18 પ્લસ અહીંયા કેટલા છે તો કે 24 24 અને ઉપર કેટલા છે 4 છે તો 24 ગુણ્યા 4 96 પ્લસ અહીંયા કેટલા આવશે તો 3 ઉપર છે ગુણ્યા 5 ફેક્ટોરિયલ એટલે 120 અને છેદમાં 2 ફેક્ટોરિયલ 6 તરીને 18 180 હવે આનું આપણે ટોટલ મારીએ તો આપણને ખબર પડે કે આપણી પાસે તો અહીંયા કેટલા છે 18 ને 2 20 20 અને 180 એટલે 200 અને અહીંયા કેટલા આવ્યા 96 તો આપણી પાસે આવશે 296 અને પ્લસ અહીંયા કેટલા આવશે 1 એટલે કે 296 પ્લસ 1 એટલે કેટલા નંબરનો ક્રમ આવશે 297 નંબરનો તો મુંબઈ શબ્દ છે એ ડિક્શનરી પ્રમાણે ગોઠવવા જાઓ તો 297 નંબરનો ક્રમ થશે ચલો ફરી એક શબ્દ જોઈએ ચલો જોઈએ ગૂગલ ગૂગલ શબ્દને આપણે ડિક્શનરી પ્રમાણે ગોઠવીએ તો અહીંયા હું આપ્યું છે G ડબલ O G L E એનો મતલબ બે વાર ડબલ O અને અહીંયા બે શબ્દ ડબલ O અને ડબલ G બે શબ્દ આપ્યા છે તો હવે આપણે શું કરશું તો પહેલા આપણે આલ્ફાબેટિક પ્રમાણે ગોઠવીએ તો E E નો ક્રમ કેવો આવશે 1 આવશે G તો કયા નંબર ઉપર આવશે 2 નંબર ઉપર આવશે અને L 3 નંબર ઉપર આવશે જ્યારે O એ ક્યાં આવશે તો કે 4 નંબર ઉપર આવશે બરાબર હવે આપણે અહીંયાથી શરૂઆત કરીએ તો આપણી પાસે G છે તો G એટલે કયા નંબર ઉપર છે 2 નંબર તો આનાથી નાનો એક જ હોય 2 થી નાનો કોણ હોય 1 તો 1 પણ G કેટલી વખત આવે છે 2 વખત અને O પણ કેટલી વખત આવે છે તો કે 2 વખત
બરાબર આ પૂરું થઈ ગયું એકવાર જી જતો રહ્યો એટલે હવે એક જ વાર વધ્યો હવે ઓ નો વારો ઓ કેટલા નંબર ઉપર છે ચાર ક્રમ ઉપર છે તો ચાર થી નાનું કોણ હોય બે ત્રણ અને એક એટલે અહીં કેટલા લખાશે ત્રણ અને છેદમાં ઓ કેટલી વખત આવે છે બે વખત તો અહીં શું લખાશે ટુ ફેક્ટોરિયલ પછી ફરી વાર ઓ નો વારો આવે એક વખત ઓ જતો રહ્યો જી જતો રહ્યો હવે ઓ ચાર થી નાનું કોણ તો કે ત્રણ છેદમાં શું આવશે એક ફેક્ટોરિયલ કારણ કે એકનો એક શબ્દ રિપીટ થતો નથી હવે કોનો વારો આવ્યો જી જી એટલે બે નંબર ઉપર એન થી નાનું કોણ છે એક તો એકના છેદમાં એક ફેક્ટોરિયલ હવે કોણ આવ્યું ત્રણ ત્રણ થી નાનું કોણ એક તો એકના છેદમાં એક ફેક્ટોરિયલ એક થી નાનું કઈ છે જ નહીં તો ઝીરો ફેક્ટોરિયલ ફરી વાર ઝીરો ફેક્ટોરિયલ એક ફેક્ટોરિયલ બે ફેક્ટોરિયલ ત્રણ ફેક્ટોરિયલ ચાર ફેક્ટોરિયલ અને પાંચ ફેક્ટોરિયલ ઓકે તો ફરી ફરી જુઓ અહીંયા તો તમને જી બે વખત અને ઓ બે વખત છે જો હું જી લઉં તો બે નંબરના ક્રમ ઉપર છે તો આનથી નાનું હોય નહીં ગોતવાનું હોય તો એક જ છે તો ઉપર એક જ લખાય પણ જી કેટલી વખત છે એ જોવાનું આ જે શબ્દ છે એ બે વખત છે તો બે વખત ફરી ઓ બે વખત તો જો હજી કોઈ બે વખત હોત તો અહીંયા બે વખત અથવા તો ત્રણ વખત હોય તો ત્રણ વખત લખાય તો જી એક વખત જતો રહ્યો હવે કોનો વારો આવ્યો ઓ નો ઓ નંબર ચાર ઉપર છે તો ચાર થી નાનું કોણ બે ત્રણ અને એક તો અહીં ઉપર કેટલા લખાય ત્રણ ઓ જોવાનું બે વખત છે હા તો બે ટુ ફેક્ટોરિયલ એટલે ઓ પણ જતો રહ્યો હવે અહીંયા વારો આવ્યો ચાર ચાર થી નાના બે ત્રણ એક એટલે ઉપર ત્રણ પણ ઓ છે બે વખત નહીં એક જ વખત એટલે એક ફેક્ટોરિયલ જી એક જ વખત એટલે એક ફેક્ટોરિયલ એલ એક જ વખત એટલે એક ફેક્ટોરિયલ અને ઈ પણ એક વખત એલ એક ફેક્ટોરિયલ જો બે વખત હોય તો જ નીચે ટુ ફેક્ટોરિયલ આવે બરાબર તો એ રીતે અહીંયા જી લીધો તો ટુ બે થી નાનું એક એટલે ઉપર એક અને નીચે એક ફેક્ટોરિયલ ત્રણ ત્રણ થી નાના એક એટલે એક અને નીચે એક ફેક્ટોરિયલ એક થી નાનું કઈ નથી એનો મતલબ ઝીરો ફેક્ટોરિયલ હવે આનો આપણે ગણતરી કરીએ તો આમ ગુણાકાર થતો થાય ઝીરો ગુણ્યા એક ફેક્ટોરિયલ એક એટલે કેટલા આવશે તો કે અહીંયા ઝીરો થઈ જશે પ્લસ એક અને એક ફેક્ટોરિયલ એટલે એક આવશે પ્લસ એક અને બે ફેક્ટોરિયલ એટલે બે આવશે ત્રણ અને ત્રણ ફેક્ટોરિયલ ત્રણ દુ છ છ તરી અઢાર પ્લસ અહીંયા કેટલા આવશે તો કે ત્રણ ટુ ફેક્ટોરિયલ નીચે છે અહીંયા ચાર ફેક્ટોરિયલ ચાર ફેક્ટોરિયલ એટલે ચોવીસ ત્રણ ગુણ્યા ચોવીસ ના છેદમાં બે બે વડે ઉડાડો બાર બાર તરીને છત્રીસ પ્લસ અહીંયા કેટલા આવશે તો ચાર ફેક્ટોરિયલ અને અહીં ફાઈવ એકસો વીસ ના છેદમાં ચાર એટલે કેટલા આવશે ત્રીસ પ્લસ ટોટલ મારીએ અઢાર ને બે વીસ ને ત્રીસ પચાસ ને છત્રીસ છ્યાસી સિત્યાસી અને પ્લસ વન એટલે કે અઠ્યાસી તો અઠ્યાસીમાં ક્રમ ઉપર હોય તો ગૂગલ ક્યાં હોય તો કે જી ડબલ ઓ જી એલ ઈ ગૂગલ એ અઠ્યાસી નંબરના ક્રમ પર હોય નંબરના ક્રમમાં આવે બરાબર છે ગૂગલ નામનો શબ્દ છે એ ગૂગલની ડિક્શનરીમાં ગોઠવો તો અઠ્યાસી નંબરના ક્રમ ઉપર જોવા મળે ચલો ફરી એક શબ્દ જોઈએ અહીંયા આપ્યું છે એમ આઈ આર આર ઓ આર તો આ શબ્દને જો તમે આલ્ફાબેટિક પ્રમાણે ગોઠવો તો સૌપ્રથમ તમને શું જોવા મળશે આઈ એક ઉપર આવશે પછી હું આવશે એમ આ બે નંબરના ક્રમ ઉપર પછી ઓ આ ત્રણ નંબરના ક્રમ ઉપર અને ચાર નંબરના ક્રમ ઉપર આપણને જોવા મળશે બરાબર છે તો આર જોવા મળશે હવે આપણે જ્યારે આને આલ્ફાબેટિક પ્રમાણે ગોઠવીએ હવે આપણે બે થી ચાલુ કરીએ તો એમ બે થી નાનું કોણ હોય એક હોય તો એક લીધા હવે અહીંયા આગળ જતા જાઓ એક સરખા કેટલા એક બે અને ત્રણ તો અહીંયા હું લખવું પડે ત્રણ ફેક્ટોરિયલ લખવા પડે બરાબર ખબર પડી જો એમ તો અહીંયા કયા સ્થાન ઉપર છે બે છે તો બે થી નાનું કોણ હોય તો અહીંયા એક જ છે એનો મતલબ ઉપર એક લખાય પણ એકનો એક શબ્દ કેટલી વખત આવે છે એક બે અને ત્રણ વખત તો અહીં હું લખાશે ત્રણ ફેક્ટોરિયલ હવે કોનો વારો આવ્યો આઈ નો તો આપણે આઈ ને જોઈએ તો આઈ એક નંબર ઉપર છે તો આગળ તો એક થી નાનું તો કઈ હોય જ નહીં તો અહીંયા શું આવશે ઝીરો એક બે અને ત્રણ ત્રણ વાર આર આવે છે એટલે ત્રણ ફેક્ટોરિયલ હવે કોનો વારો આવ્યો આર નો આર પોતે એટલે આ ચાર છે તો ચાર થી નાનું કોણ હોય ત્રણ એટલે અહીંયા શું આવશે એક આર એક બે અને ત્રણ વખત તો અહીંયા શું આવશે ત્રણ હવે કોનો વારો આવ્યો અહીંયા ચાર નો ચાર અહીંયા જુઓ શું આપ્યું છે ચાર કરતા નાનું કોણ ત્રણ એટલે અહીંયા શું આવશે એક તો અહીંયા એક વાર આ એકાર તો હોય ગયો એક અને બે એટલે અહીંયા શું આવશે ટુ ફેક્ટોરિયલ હવે કોનો વાર આવ્યો ત્રણ નો ત્રણ થી નાનું કઈ છે અહીંયા નહીં તો ચાર છે તો અહીંયા શું આવશે ઝીરો અહીંયા વન ફેક્ટોરિયલ અને આનથી નાનું તો કઈ છે જ નહીં એટલે ઝીરો ના છેદમાં વન ફેક્ટોરિયલ ફરી ચાલુ કરીએ ઝીરો ફેક્ટોરિયલ એક ફેક્ટોરિયલ બે ફેક્ટોરિયલ ત્રણ ફેક્ટોરિયલ ચાર અને પાંચ ફેક્ટોરિયલ હવે ફરી આને આપણે ગુણાકાર કરીએ તો ઝીરો ગુણ્યા એક એટલે ઝીરો ઝીરો ગુણ્યા એક એટલે ઝીરો પ્લસ ટુ ફેક્ટોરિયલ એટલે પ્લસ વન થ્રી ફેક્ટોરિયલ એટલે પ્લસ વન ઝીરો ફોર ફેક્ટોરિયલ એટલે ઝીરો અને પ્લસ એકસો વીસ ઉપર જશે અને નીચે ત્રણ દુને છ ફેક્ટોરિયલ તો છ ને ઉડાડી દઈએ તો છ દુને બાર અહીંયા આવશે વીસ તો વીસ પ્લસ એકવીસ પ્લસ એક એકવીસ એક બાવીસ બાવીસ પ્લસ એક
એટલે કેટલા આવશે 23 તો આપણે કહી શકીએ કે મિરર M I R R O R શબ્દ ડિક્શનરી પ્રમાણે કયા નંબરના ક્રમ ઉપર છે પ્રમાણે 23 માં ક્રમમાં છે ક્રમ પર છે બરાબર છે તો હવે આ આપણે ચાર દાખલા એવા જોયા કે જેને કારણે હવે તમે કોઈ પણ દાખલાને આવી રીતે ડબલ મીનિંગ આવતા હોય કે જે શબ્દો એકના એક શબ્દો વારંવાર આવતા હોય એવા શબ્દોને લઈને પણ તમે જાતે ગણી શકો છો બરાબર છે એટલે હવે તમે જાતે પ્રેક્ટિસ કરશો જેથી કરીને તમને આગળ આવડશે